એક નદીના તારા પર બેસીને આપણે અધ્યયન કરીએ નદીનું તો એક રોમાંચક અનુભવ થશે નદી પ્રત્યેક પળે બદલાયેલી લાગે છે નદી સાથેની હરેક પળ આપણને નવો જ વિચાર પૂરો પાડે છે ક્યારેક નદી મોજથી વહેતી હોય છે ક્યારેક તે આનંદ વિભોર થઈને નાચતી હોય છે તો ક્યારેક વળી ગરૂડ ગંભીર થઈને શાંત થઈ જતી હોય છે જ્યારે નદી તોફાની મૂડમાં હોય છે ત્યારે તે આંધી જેવી લાગે છે સતત ધસમસતી અને છલકતી નદીનું આ રૂપ વિકરાળ થઈ જાય છે જાણે કે તાંડવ નૃત્ય શરૂ થઈ જાય છે આ જ ઉછળતી નદી વળી ક્યારેક એટલી ધીરગંભીર થઈ જાય છે કે આપણે કલ્પના ન કરી શકીએ કે આ એ જ નદી છે જે ક્યારેક તાંડવ પણ સર્જે છે શાંત નદી ક્યારેક એટલી પ્રગાઢ શાંતિની અવસ્થામાં આવી જાય છે કે તેમાં એક તરંગ પણ જોવા નથી મળતું આપણને લાગે કે જાણે નદી ધ્યાનસ્થ થઈ ગઈ છે ગરમીની ઋતુમાં નદી સુકાઈને નવ વધુ જેવી બની જાય છે દુબળી પાતળી ક્ષીણકાય નદીનું સ્વરૂપ આપણને નિરાશ કરી દે છે નદી સતત બદલતી રહે છે ક્યારેક વર્ષા તો ક્યારેક બરફ તો ક્યારેક ગરમી તો ક્યારેક ન ધારેલ કોઈ વિચિત્ર સ્વરૂપ નદી એક પણ સ્વરૂપ અનેક જીવનના કિનારા પર બેસીને સાક્ષી ભાવે જીવનનું અધ્યયન કરીએ તો આપણું જીવન પણ એક નદી જેટલું જ રોમાંચક છે એવું લાગ્યા વગર નહીં રહે જીવન પ્રત્યેક પળે બદલાતું રહે છે જીવનની હર એક પળ નવો વિચાર પૂરો પાડે છે ક્યારેક જીવન મોજથી વેચે છે ક્યારેક તે આનંદની છોડોનો અનુભવ કરાવે છે તો ક્યારેક પડી ગંભીરતાના પોટલામાંથી ઉપાડીને જિંદગી વીતે છે જિંદગી વણાંકે વણાંકે મૂડ બદલે છે બધું જ હોવાનું ભારણ બની જતું જીવન કશું જ ન હોવાનો ખાલીપો પણ આપણને ચખાડે છે માનવી જીવનની ઘટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી હસતું રમતું ઉછળતું કૂદતું જીવન ક્યારે ગ્લાનીના વાદળોથી ઘેરાઈ જશે એ નક્કી નથી હોતું આપણે તૈયારી રાખવાની અને તે પણ પાક્કી તૈયારી જીવન ધ્યાનસ્થ પણ હોય અને તાંડવ પણ હોય મહત્વની વાત એ નથી કે જીવન ક્યારે કેવું હોય અગત્યની વાત એ છે કે આપણે જીવનને ક્યારે કેવું અવલોકીએ છીએ યાદ રાખવા જેવું છે શબ્દોનો અર્થ શબ્દોમાં નથી પરંતુ તેને સાંભળનારના અર્થઘટનમાં છે દૃશ્યનું અર્થઘટન દૃશ્યમાં નથી પરંતુ તેને નિહાળનારની દૃષ્ટિમાં છે જીવન અર્થ આપતું નથી જીવંત તો અર્થસભર છે જીવનની બદલાતી પ્રત્યેક પરિપાટીનું આપણા દ્વારા થતું અવલોકન જો હકારાત્મક હશે તો જીવન આપણને ઉછળતી કૂદતી નળદી જેવું લાગશે જીવનની હર પળમાંથી અર્થસભરતા પામવી તે આપણી માલિકીની વાત છે કશું સ્થાયી નથી કશું કાયમી નથી કશું મારી ઈચ્છા આધારિત નથી બધું જ પરિવર્તનશીલ છે બધું જ સ્વૈચ્છિક છે બધું જ પૂર્વ નિર્ધારિત છે આ સ્વીકારીએ તો જીવન આનંદ છે અંગ્રેજીમાં એક પ્રખ્યાત વિધાન છે નો વન કેન મેક મી અનહેપી વિધાઉટ માય પરમિશન અર્થ સાદો અને સીધો મારી પરવાનગી કે મંજૂરી વગર મને કોઈ દુઃખી ન કરી શકે મારું અંતર્મન જેટલું સદ્દર અને સ્વસ્થ મારું બાહ્ય દર્શન પણ તેટલું જ સ્પષ્ટ અને સત્વશીલ મિત્રો નદી કહે છે કે જીવન વહેતી ધારા છે તેનો સ્વીકાર

Sika Saहा.